સુરતના પાલમાં સ્લેબ પડવાના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે મનપાસ ચાલિત આવાસનો એક ભાગ તૂટી ગયો સ્લેબ ધરાશાયી થતા લોકોના જીવ તાળવે ચોટ્યા કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી છે સ્લેબ ધરાશાયી થવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે જોઈ શકાય છે સેકન્ડોની અંદર આ સ્લેબ ધડામ કરતો નીચે પડે છે જોકે કોઈ હાજર ન હતું જેના કારણે કોઈનો જીવ નથી ગયો કોઈને ઈજા નથી પહોંચી પરંતુ ત્યાં આસપાસ લોકોની અવર જવર હતી બીજી તરફ સુરતમાંથી જ મકાન ધારાશાયી થવાના જે લાઈવ દ્રશ્યો છે તે સામે આવ્યા છે કતારગામના નવી જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી સુરત શહેરના કતારગામ નવી જીઆઈડીસી ખાતે જર્જરિત એમ્બ્રોઇડરી મશીનના યુનિટનું એક મકાન ધરાશાયી થયું એમ્બ્રોઇડરીના યુનિટમાં કામ કરતા કારીગરોનું અહીંયા આ બાદ બચાવ થયો છે ઘટનાની જાણ થતાં કતારગામ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કાટમાળની છે એમ્બ્રોઇડરીના મશીન મશીનો દબાયા હતા સુરત મનપા મેયર દક્ષેશ માવાણી ઘટના સ્થળે પહોંચ્યા હતા અન્ય જર્જરિત મલકતોને તાત્કાલિક ઉતારી પાડવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે એમ્બ્રોડરી મશીન યુનિટ ચાલુ હતું ત્યારે ઘટના બની અંદર કામ કરતા કારીગરોની સતર્કતાને લઈને તેઓ બહાર નીકળી જતા મોટી જાનહાની ટાળી છે બે માળના સ્લેબ સહિત આખે આખો યુનિટ બેસી જતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી રાજકોટમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો રાત્રિના બે વાગે રેસ્ટોરન્ટમાં કારને ઘુસાડી દીધી અકસ્માતની વધુ એક ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે રાજકોટના સ્વામિનારાયણ ચોકનો આ બનાવ છે સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જોઈ શકાય છે કે એક પૂરપાટ ઝડપે કાર આવી રહી છે અને આ કાર એટલી સ્પીડમાં હતી કે તે આખી આખી રેસ્ટોરન્ટની અંદર ઘૂસી ગઈ બોટાદના ગરડાના નાગજીપરા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હોવાની માહિતી છે વહેલી સવારે બ્લાસ્ટની ઘટના બની હતી સિત્તેર વર્ષે વૃદ્ધા ચા બનાવતા હતા અને સમય દરમિયાન આ ઘટના બની સમગ્ર મામલે બીજુબેનને ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અમદાવાદ ખાતે તેઓને સારવાર માટે લાવવામાં આવ્યા છે બ્લાસ્ટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે તાપીના નિજરના રૂમકે તળાવ પાસે જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી છે રૂમકે તળાવ ગામના ધારેશ્વર જ્વેલર્સમાં એક પોઈન્ટ એંશી લાખથી વધુના ચાંદીના દાગીનાની ચોરી થઈ છે તસ્કરો બે કિલોથી વધુ ચાંદીની ચોરી કરી ફરાર થયા છે ચોરીની સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે સુરત ગ્રામ્ય એલસીબીને મોટી સફળતા હાથ લાગી છે કન્ટેનરમાંથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ સામે આવ્યું છે વિદેશમાં એક્સપોર્ટ કરાતા કિંમતી કેમિકલની ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે કન્ટેનરના ડ્રાઈવર સહિત ચોર ટોળકીની કરતૂત સામે આવી છે પોલીસે ઓગણસી કરોડ છાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે ત્રણ ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે ભરૂચના જમ્મુસર ખાતે આવેલા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ કંપની દ્વારા ઇથર અને

એક્સપોર્ટની મુદ્દામાં માલ છે કેમિકલ છે તે એની ફેરબદલ કરીને એની સામે મીટી બારીને એક્સપોર્ટ કરી દીધો છે ક્યારે એક્સપોર્ટ થયા પછી જર્મનીથી એમની ઇન્ડસ્ટ્રીવાલાની કાબર પડી મા કેમિકલની સામે મીટી બારીને એ લોકો મોકલ્યા તેવાથી ત્યાંથી ફરિયાદ આવતા આ લોગને લોકલ અમે સુરત પોલીસની સંપર્ક કર્યા રૂરલ પોલીસની તો એ લોકોને સંપર્કમાં પછી તપાસ શરૂ કરી को गैंग मानस पूरा और जो माल पूरा रिकवर हुआ साथ के साथ हमारा जो पुलिस प्रशासन में जो विश्वास है और खाली हमारा इंडस्ट्रीज का विश्वास नहीं जो बाहर हमारे कस्टमर्स हैं एक्सपोर्ट्स के कस्टमर्स हैं उनका जो विश्वास वापस आया है वो हमारे

अब भी फिलहाल वेस्टर्न डिस्टर्बेंस काफी दूर है उसका भी इम्पैक्ट गुजरात के लिए इतना ज्यादा होने का संभावना नहीं है आ, लेकिन आ, हो सकता है कि दो दिन का बाद एक हद हाँ डिग्री घट सकता है मिनिमम टेम्परेचर समाचारों ब्रेक मारे परंतु पहला नज़र टॉप थ्री खबर